નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો મેળવવા માટે આપ હરેશ ગેલોત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ઇતિહાસ વિશે પરિચિત થઈએ. પ્રશ્ન એક, ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? જેમાં આવશે વિકલ્પ ક, પુષ્પગુપ્તે. ત્યાર પછી પ્રશ્ન બેની અંદર જોઈએ, ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? વિકલ્પ આવશે અ, વડોદરા. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? વિકલ્પ આવશે ક, ભીમદેવ સોલંકીના સમયમાં મોઢેરાનું સૂર્ય મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન ચાર, કર્ણદેવ પહેલો ગુજરાતમાં શા માટે પ્રસિદ્ધ છે? તો વિકલ્પ આવશે ડ, તેણે કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી, જે હાલ અમદાવાદ તરીકે પણ ઓળખાય છે અને એને કર્ણાવતી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી તેના પછીના પ્રશ્નોની આપણે સવિસ્તર ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર પાંચ, ગુજરાતની રાજમાતા મિનળ દેવી કયા પ્રદેશની કુંવરી હતા? તો જેમાં આવશે વિકલ્પ બ, કર્ણાટકના રાજાની કુંવરી હતા મિનળદેવી. પ્રશ્ન છ, સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ કયું હતું? વિકલ્પ આવશે બ, તેણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો એ તેનું પ્રથમ પરાક્રમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન સાત, મહંમદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું? તો મહંમદ બેગડાએ સૌરાષ્ટ્રની અંદર જાફરાબાદ વસાવ્યું હતું, જે વિકલ્પ બ એ આપણો સાચો જવાબ આવશે. પ્રશ્ન આઠ, ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? વિકલ્પ બ, વિશલદેવ વાઘેલા એ ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ આપણે નવ, ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો? તો વિકલ્પ આવશે બ, અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પરનો મહેસૂલ મુલતવી રાખવા માટે ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન દસ, ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? વિકલ્પ આવશે બ, વડોદરાની અંદર મરાઠાઓનું શાસન કાયમી માટે રહ્યું હતું. પ્રશ્ન અગિયાર, વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? વિકલ્પ બ, પ્રતાપસિંહ ગાયકવાડ એ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન બાર, વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા? તો વિકલ્પ આવશે બ, ફતેસિંહરાવ ગાયકવાડ, જેમણે વડોદરા ઉપર વિજય મેળવી અને પ્રથમ મરાઠા સરદાર તરીકે એમને ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન તેર, ગુજરાતમાં સૌ પ્રથમ કયા મુઘલ બાદશાહ સત્તા સ્થાપી હતી? વિકલ્પ આવશે અ, અકબરે ગુજરાતમાં સૌ પ્રથમ સત્તાની સ્થાપના કરી હતી. પ્રશ્ન ચૌદ, બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઈ હતી? તો વિકલ્પ આવશે ક, ઇલાહી સંવત એ અકબરના સમયમાં શરૂઆત થઈ હતી. પ્રશ્ન પંદર, સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ ફેલાયો? તો વિકલ્પ આવશે ક, વૈષ્ણવ ધર્મની સ્થાપના યાની ફેલાવો થયો હતો સોલંકી યુગના સમય દરમિયાન. પ્રશ્ન સોળ, ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે? તો ગિરનાર પર્વતને રૈવતક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર વિકલ્પ ક એ આપણો સાચો જવાબ થશે. ત્યાર પછી તેના પછીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન સત્તર, ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચે પૈકી કોનું નામ વિશેષ જાણીતું છે? વિકલ્પ અ આવશે ડૉક્ટર આર એન મહેતા. પ્રશ્ન અઢાર, સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? વિકલ્પ અ, આર્નર તરીકે ઓળખાતું હતું. પ્રશ્ન ઓગણીસ, સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો?
વિકલ્પ ડ સોલંકી વંશ. પ્રશ્ન 20. 1930માં ગુજરાતના બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું? તો વિકલ્પ આવશે બ દાંડી કૂચ. એ વિશ્વને ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ત્યાર પછી તેના પછીના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 21. નીચેની સંસ્થાઓમાં કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલી ન હતી? તો વિકલ્પ અ આવશે વિશ્વ ભારતી. એ ગાંધીજી સાથે સંકળાયેલી સંસ્થા ન હતી. પ્રશ્ન 22. ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે? વિકલ્પ બ મુજફ્ફર શાહ પહેલો. ગુજરાતના સંત સુલતાન તરીકે જાણીતો છે. પ્રશ્ન 23. પૌરાણિક ગુજરાતમાં કયો પ્રદેશ અનર્થ નામે ઓળખાતો હતો? તો વિકલ્પ આવશે ક સૌરાષ્ટ્ર ગુજરાતનો ઉત્તર ભાગ, જે અનર્થના નામે ઓળખાતો હતો. પ્રશ્ન 24. મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? તો વિકલ્પ આવશે અ ગિરિનગર, યાની ગિરનાર. મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર હતું. આભાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું ગુજરાતના ઇતિહાસ સાથે.